भरूच शहेरना नर्मदा नदीना उत्तर छेड़ाना जाडेसर गाममां असरग्रस्त खेडूतो सोमवारे कलेक्टरने डेममांथी छोड़ाता पाणी अने पूरना पगले 50 वर्षमां 70 जेटला खेडूतोने 300 एकर जमीन धोवाणमां गई होवानी कैफियत साथे रजूआत करी हती। भरूच जाडेसर गाम नर्मदा नदीना उत्तर किनारे वसेलू छे। सरदार सरोवर नर्मदा डेममांथी छोड़ाता पाणी अने पूरने पगले पाछला 50 वर्षमां गामना 60-70 जेटला खेडूतोने जमीन धोवाणमां गई छे। गामनी 124 जेटला सर्वे नंबरनी जमीन नदीना गरक थई होय असरग्रस्त गामना खेडूतोए योग्य वर्तर चूकवा के अन्य रीते जमीन फाळवणी आपवा रजूआत कराई छे। साथे ज ग्रामजनोए ભાડભૂત બેરેજ બનતા ભરૂચમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ અને જળસ્તર વધતો ગામમાં પાણી આવવાની અને વધુ કિનારાની જમીન ધોવાઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી। આ સ્થિતિમાં જાડેસર ગામના ખેડૂતોએ ગોલ્ડન બ્રિજથી નીલકંઠેશ્વર મંદિર સુધી નદીના ઉત્તર કિનારાનું ધોવાણ અટકાવવા અંદાજે 7 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગણી કરી છે। મારું નામ રજનીકાંતજી પટેલ છે, હું જાડેસર નદી કાંઠાના ખેડૂત છું, જે હાલમાં કલેક્ટરના જે આવેદન આપેલું છે તેમાં જે નદી કાંઠાની જમીનનું જે ધોવાણ થાય છે તેના લીધે આપણે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। તદુપરાંત જે સરદાર સરોવર ડેમમાંથી જે વારંવાર પાણી છોડવાના લીધે જે જાડેસર ગામના નદી કાંઠાના જે ખેડૂતો છે એનું નદીનું જમીનનું ધોવાણ થાય છે, કેટલા જમીનનું ધોવાણ થાય છે તથા અમુક જે સર્વે નંબરો છે જે ડૂબાણમાં છે એને ધ્યાનમાં લઈને અમે કલેક્ટર સાહેબને આજુ આવેદન આપેલું છે। તદુપરાંત ભાડભૂત બ્યોજના જે સરકારશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એ અંતર્ગત ઘણા ખેડૂતોની જમીન ડૂબાણમાં જશે તેને ધ્યાનમાં લઈને બી અમે આજુ આવેદન આપેલું છે તથા જાહેરના જે ખેડૂતોની માંગ છે કે જમીનના બદલામાં જમીન જે સર્વે નંબર ધોવાણ થયા હોય અને જે સર્વે નંબરનું જે ક્ષેત્રફળ હોય એટલી જમીન સરકારશ્રી અમને આપે એવી અમારી સરકારશ્રી પાસે નમ્ર અરજી છે અને વિનંતી છે। કેટલા ખેડૂતો છે? કમસેકમ 60-70 ખેડૂતો છે। મારું નામ વિનુભાઈ કાશીભાઈ પટેલ છે, હું જાડેશ્વરનો રહેવાસી છું। આ પાછળ ઉભેલા બધા તમામ ખેડૂત ખાતેદારો જાડેશ્વરના છે અને આ બધાની જમીન નર્મદા કિનારે કાંઠા પર આવેલી છે। હાલમાં ભાડભૂત ખાતે જે આ ડેમ બની રહ્યો છે એના કારણે નદીનું પાણી રોકાણ થશે। હાલમાં નર્મદા ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે જાડેશ્વરના કાંઠાની જમીનનું ઘણું ધોવાણ થયેલ છે અને વધુમાં આ ગોલ્ડન બ્રિજ બનવાથી પણ ધોવાણ થયેલ છે। એટલે જાડેશ્વરના જે કાંઠાની જમીન છે એનું ધોવાણ આ વિયર થવાનો છે ભાડભૂત ખાતે, એના લીધે 20-22 ફૂટની પાણીની સંભાવના ભરાવાની રહેવાની છે। હવે ચોમાસામાં જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે અને પેલું પાણી ભરાઈ રહેશે ત્યારે એ પાણી 24 ફૂટના લેવલ સુધી જઈ શકે છે, તો તે વખતે જાડેશ્વરના કાંઠાની જમીન ડુબાણમાં જશે તો ખેડૂતોને આ પ્રોબ્લેમ આવીને ઊભો રહેવાનો છે। એટલે આ ડુબાણમાં જે જમીન જનાર છે એના માટે સરકાર કંઈ યોગ્ય અમારા માટે વળતર માટે પગલાં ભરે એવી આ ખાતેદારોની નમ્ર વિનંતી છે।